तो कच्छ में भारे वरसाद बाद हवे उघाड़ निकलो छे, पण लोकोनी समस्या हजे यथावत छे। भूज तालुकाना दहीसरा गामे प्राथमिक आरोग्य केन्द्र में सारवार मेळवा जवू होय तो पाणीमांथी चालीने जवू पड़े छे, जे एक हकीकत छे। दहीसरा पीएचसी तळाव में फेरवाई गयू छे, तो पर आ अंगे खास करीने जे प्रमाणे लोकोने परेशानीनो सामनो करवो पड़ी रह्यो छे तेनो चेतार मेळवीए। भूज તાલુકાના દહીસરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી ઇમારતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ દવાખાનામાં બધી સુવિધા ઉપલબ્ધ છે, પણ પ્રથમ વરસાદે પહેલી પોલ ખોલી નાખી છે। પીએચસીના પરિસરમાં 1-2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। અહીં આવતા દર્દીઓને પણ પાણીમાંથી પસાર થઈને આવવું પડે છે, જાણે તળાવની અંદર દવાખાનું હોય તેવું ચિત્ર ભાસે છે। ત્યારે આ અંગે પીએચસીના તબીબ કિંજલ બુડિયાએ જણાવ્યું હતું કે પીએચસીની પાછળ તળાવ છે, વરસાદને કારણે તળાવ ઉભરાઈ જતા વધારાનું પાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બિલ્ડિંગમાં જમા થઈ ગયું છે, જે અંગે જિલ્લામાં જાણ કરી દેવામાં આવી છે। ત્યારે પ્રથમવાર આ ઘટના બનવા પામી છે, તેના કારણે દર્દીઓને હાલાકી પડતી હોવાની વાત તો પણ સ્વીકાર કર્યો હતો। ખાસ તો આ દહીસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 8 ગામના લોકો સારવાર મેળવવા માટે આવે છે અને દરરોજ 70-80 દર્દીઓ અહીં સારવાર મેળવે છે। આ પાણી બારે જે ભરાવાનું કારણ છે, બારે છે પાછળની બાજુ તળાવ છે, અને આ વિસ્તાર જે હોસ્પિટલનો વિસ્તાર છે થોડોક નીચેની સાઈડ છે એમ, તો જો તળાવમાં ઉગન આવે તો એનું પાણી બધું અહીંયા આગળ આવે છે એમ, એટલો જ કારણ છે। બાકી જિલ્લામાં ને ઉપર જાણ કરેલી છે એટલે જલ્દી નિવારણ આવશે એમ, પાણી ભરાવાનું જે પ્રોબ્લેમ થાય છે એનું જલ્દી નિવારણ આવશે। આ પરિસ્થિતિમાં વરસાદની પરિસ્થિતિમાં તો આજે જ મારું આવવાનું થયું છે, પણ જ્યારે આ મકાન બન્યું ત્યારે આ કોઈ વસ્તુનો ખ્યાલ રાખવામાં નથી આવ્યો કે જેથી આ પાણીનો ભરાવ થશે અને બાજુમાં તળાવ છે। અત્યારે તમે જોઈ શકો છો કે પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે આમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચવું બહુ ભયંકર પરિસ્થિતિ હોય છે। આ તો ગાડીવાળા હોય અહીંયા આવી શકે, પણ ગરીબ લોકો માટે આ હોસ્પિટલ બનેલી હોય અને ગરીબ માણસ હોય, અને હું એમ માનું છું કે આ હોસ્પિટલ માટે ગર્ભવતી મહિલાઓને અહીંયા સુધી પહોંચવું બહુ મુશ્કેલનું કામ છે, તો આ બધી બાબતનું બનાવતી વખતે ધ્યાન નથી રાખ્યું એ એક દુર્ભાગ્ય છે, અને એનો ભોગ આજની આ પ્રજાને બનવું પડે છે। કોરોના મહામારી વચ્ચે પીએચસી તળાવમાં ફેરવાઈ જવાની ઘટના તંત્ર માટે લાંછનરૂપ છે। સ્થળ પર તબીબી કામ માટે આવેલા નારણપર ગામના ઉપસરપંચ રાજાભાઈ રબારીએ જણાવ્યું હતું કે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચાણવાળા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, તાજેતરમાં જ તેનું લોકાર્પણ થયું છે। ત્યારે પીએચસીમાં પાણી ભરાઈ જવાથી સગર્ભા કે વૃદ્ધ દર્દીઓને આવવામાં તકલીફ પડે છે, ના છૂટકે પાણીમાંથી ચાલીને લોકોને દવામાં લેવા માટે આવવું પડતું હોય છે, જે તે વખતે બેદરકારી રાખવામાં આવી છે, જેના કારણે લોકો હવે કાયમી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અદ્યતન સવલત સાથે સરકારે પીએચસીની સુવિધાઓ આપી, પણ પાણી ભરાઈ જવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, કાયમી ઉકેલની લોકો તેમાં માંગ પણ કરી રહ્યા છે। પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ।